અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં બલ્ગેરિયન યુવતીનો જે દુષ્કર્મનો કેસ હતો, કેડીલાના સીએમડી પોલીસ સમક્ષ હવે હાજર થયા છે. રાજીવ મોદી ઘણા સમયથી પોલીસની પકડથી દૂર હતા. રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે. નિવેદન નોંધવા માટે સોલા સિવિલ સ્ટેશન આવી પહોંચ્યા છે અને તેને જોઈને ઘણા સમયથી આવી વાત ચાલી રહ્યું છે. અને થોડાક સમય પહેલા યુવતીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. છેલ્લા ઘણા સમયથી રાજીવ મોદી ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતા, પરંતુ નિવેદન નોંધવા માટે પોલીસ સ્ટેશન તેઓ આવી પહોંચ્યા છે. તો આ જ મુદ્દે એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ્ય ફોન લાઈન પર જોડાયા છે. ધર્મેશ, છેલ્લા ઘણા સમયથી રાજીવ મોદી પોલીસ પકડથી પણ દૂર હતા, પરંતુ અંતે હાલ તેઓ નિવેદન આપવા માટે આવી પહોંચ્યા છે પોલીસ સ્ટેશન, શું કહેશો? લવિન, જે કેડીલાના સીએમડી નો જે બહુચર્ચિત દુષ્કર્મ નો કેસ હતો, સોલા પોલીસ સ્ટેશનમાં હાઈકોર્ટની આદેશ પછી ફરિયાદ નોંધાઈ હતી. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે બલ્ગેરિયન યુવતીની જે દુષ્કર્મની ફરિયાદમાં લાંબા સમયથી ફરાર રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. અત્યારે જેને કહી શકાય કે નિવેદન નોંધાવવાનું પણ ચાલુ છે. હાઈ પ્રોફાઇલ ગણાતા આ કેસમાં રાજીવ મોદી ઘણા સમયથી ભારત આ કેસમાં કેટલાક જવાબદાર અને ફરિયાદ પ્રમાણે આરોપી છે કે અંગેની વિગતો મેળવવા સોલા પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે. મહત્વની વાત એ છે કે જે યુવતી પણ ગુમ થયા અંગેનું રહસ્ય છેલ્લા કેટલાય દિવસથી હતું, એવા સમયે કેડીલાના સીએમડી આજે પોલીસ સમક્ષ હાજર થયા છે. સોલા પોલીસ સ્ટેશનમાં ત્યાં નિવેદન નોંધાયું છે. આગળ શું કાર્યવાહી છે તેના ઉપર લોકોનો એક નજર છે. મહત્વની વાત એ છે કે કેડીલાના સીએમડીના અંગત મદદનીશ્રી બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને પોલીસે પહેલા ફરિયાદ ન લેતા હાઈકોર્ટમાં ગઈ હતી ને હાઈકોર્ટે સોલા પોલીસ સ્ટેશનને ફરિયાદ લેવાનો આદેશ કર્યો હતો. એ અંતર્ગત આ ફરિયાદ લેવાઈ છે ને જેના પર ગુનો નોંધાયો છે. કેડીલાના સીએમડી અત્યારે ફરાર હતા એ અત્યારે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો અમદાવાદમાં બલ્ગેરિયન યુવતીનો જે દુષ્કર્મનો કેસ હતો તેમાં કેડીલાના સીએમડી પોલીસ સમક્ષ હાજર થયા છે.